નમસ્કાર જય હિન્દ આઠ માર્ચ બે હજાર બાવીસના રોજ જે ફરજી સર્ટિફિકેટ આપનાર જે વ્યક્તિ છે એના સત્ય અને તથ્ય અમે જાહેર જનતા જોગ રાખ્યા એ જાહેર જનતા જોગ તથ્ય રાખી અને જે બાબત અત્યારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે આપણા આરોગ્ય સાથે અને શિક્ષણ સાથે જે ચેડા થઈ રહ્યા હતા એ ઉજાગર કર્યા એમાં અમે એવા એક એજન્ટનું નામ પણ લીધું છે જે છે મોડાસા ખાતેના આર એમ પટેલ જે રમેશભાઈ પટેલ જે છે એ આવા સર્ટિફિકેટનું રેકેટ ચલાવી રહ્યા છે અને પર્ટિક્યુલર એક પ્રકારનું નેક્સેસ ચલાવી રહ્યા છે એ બાબતે અમે તમામ જે આધાર પુરાવાઓ હતા એ આધાર પુરાવાઓ તમામ મીડિયા સામે અમે રજૂ કર્યા છે અને બીજી વાત કે 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 રમેશ એક પણ અમારી સામે આવ્યો એ પુષ્ટિ કરે છે ભાઈ ચાલીસ દિવસની અંદર અમે સર્ટિફિકેટ આપીએ છીએ હવે એ વિડીયોમાં જયારે પુષ્ટિ કરતા ત્યારે અમને શું આવતું હતું કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ એક વર્ષનો કોર્સ ચલાવે છે તો આ એક કહી શકાય કે ચાલીસ દિવસની અંદર કઈ રીતે આ લોકો સર્ટિફિકેટ આપતા હશે બીજી વાત કે એ જે ગુમરાહ કરવાની જે વાત કરી રહ્યા છે અને પોતાને સાચા બચાવી રહ્યા છે તો અમે આશા કરીએ કે એ પોતાનો નારકો કરાવે અને અમે અમારો નારકો કરાવીએ અને સરકાર પાસે પરમિશન લઈને આપણે બંને એકબીજાનો નારકોમાં નારકો કરાવી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ જો એની પરમિશન હોય તો હું નારકો કરાવવા હું મારી પરમિશન આપું છું એ એની પરમિશન આપે આપણે નારકો ટેસ્ટ કરાવીએ અને બીજી વાત કે આ રીતે જે પણ કહી શકાય કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા શિક્ષણ સાથે ચેડા અને આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એને રોકવા ખૂબ જરૂરી છે કેમકે આ ખૂબ ગંભીર બાબત છે કે ભાઈ જે વ્યક્તિ એનું જ્ઞાન જાણતો જ નથી અને એનેનું સર્ટિફિકેટ મળી જાય છે જેને કારણે આવા જે અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો આનો લાભ લે અને ક્યાંક ને ક્યાંક આર્થિક વગના જોરે આવા લોકો સર્ટિફિકેટ આપતા હોય છે તો અત્યારે આ લોકો એક કહી શકાય કે દૂષણ છે અને આ દૂષણ દરેક સમાજ માટે દરેક સમાજ માટે બહુ હાનિકારક છે કેમ કે આવા લોકો ક્યાંક ને ક્યાંક અજ્ઞાનીઓને એ પ્રાધાન્ય આપતા હોય છે તો આવા લોકોને રોકવા ખૂબ જરૂરી છે દરેક મિત્રોને દરેક પ્રેક્ષકોને દરેક દર્શકોને મારી વિનંતી છે કે આવા લોકોને ઉઘાડા પાડો અને આવા લોકો જ્યાં પણ હોય આવા લોકો જ્યાં પણ દરેક જિલ્લામાં આવા ક્યાંક ને ક્યાંક એજન્ટો ફરતા હોય છે આ જે કહી શકાય કે જે પ્રકારનું નેક્સેસ ચાલે છે એમાંના એક જે વ્યક્તિ છે અને એક જે વ્યક્તિ એટલે કે આર એમ પટેલ ઈ એક પ્રકારના એજન્ટ જ છે આવા એજન્ટો આખા ગુજરાતમાં ઘણી જગ્યા ઘણી બધી જગ્યાએ હોવાના છે એ બધાને હવે રોકવા ખૂબ જરૂરી છે